નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને બાળકો? આજે આપણે પ્રકરણ નંબર 16 આર્થિક ઉદારીકરણ અને વૈશ્વિકીકરણ એની ચર્ચા કરવાની છે. આ પ્રકરણમાંથી બોર્ડમાં કુલ 4 માર્કનો પૂછાઈ છે. 3 માર્કનો એક પ્રશ્ન અને 1 માર્કનો ઓબ્જેક્ટ. એટલે 3 માર્કના પ્રશ્નની વિભાગની દ્રષ્ટિએ આ ચેપ્ટર તમારા માટે ખૂબ જ મહત્વનું છે. બાળકો અહીંયા 3 સાલ લખેલી છે, 1947, 1951 અને 1991. 1947 માં જે ઘટના બની હતી એનાથી ને તમે બધા પરિચિત છો. આપણા દેશને સ્વતંત્રતા મળી, એટલે કે આઝાદી મળી હતી. 1951 માં આયોજન પંચ નામના એક સરકારી ખાતાની રચના થઈ હતી. આયોજન પંચ જે છે એનો એક હેતુ હતો કે ભાઈ ભારતનો આર્થિક વિકાસ ઝડપથી કરવો. આયોજન પંચ એણે સરકારને આયોજન ઘડીને આપવાનું હતું કે ભાઈ કયા ક્ષેત્રનો વિકાસ કેવી રીતે કરવો, એનું આયોજન ઘડીને એને સરકારને આપવાનું હતું. અત્યારે આનું નામ બદલાઈ ગયું છે, તમને ખ્યાલ ન હોય તો. અત્યારે આજે આયોજન પંચ છે એ નીતિ આયોગ તરીકે ઓળખાય છે. 2014 માં જ્યારે નરેન્દ્રભાઈ મોદીની સરકાર બની, કામ એક જ કરવાનું છે, ખાલી નામ બદલાવાનું છે, નીતિ આયોગ. આયોજન પંચની સ્થાપના શા માટે કરવામાં આવી? આપણા દેશમાં પ્રાચીન સમયમાં ઘણી વિદેશી પ્રજા આવીને વસવાટ કર્યું હતું, એનો અભ્યાસ તમે 6, 7, 8માં કરેલો છે. સૌથી લાંબો સમય શાસન કર્યું હતું અંગ્રેજોએ. એક જમાનામાં આપણો દેશ સોનેકી ચીડિયા તરીકે ઓળખાતો, કારણ કે આપણી આર્થિક સમૃદ્ધિ એટલી હતી, દરેક વર્ગના લોકો આર્થિક રીતે ખૂબ જ સુખી હતા. પણ અંગ્રેજોએ જેટલા વર્ષ શાસન કર્યું એના કારણે આપણો જે દેશ છે એ આર્થિક રીતે પડી ભાંગ્યો. એટલે આઝાદી પછી સરકારનો એક જ હેતુ હતો કે ભાઈ દેશનો ઝડપી આર્થિક વિકાસ કેવી રીતે કરવો, એના માટે આયોજન પંચ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી. 1951 થી 1991 40 વર્ષ સુધી આયોજન પંચે ઘણી સારી કામગીરી કરી, પણ કેટલીક બાબતોમાં આયોજન પંચની કામગીરી નિષ્ફળ ગઈ હતી. ખેતી ક્ષેત્રની વાત કરો તો ખેતી ક્ષેત્રમાં આયોજન પંચનું કામ બહુ સારું હતું. તમે જો 1960ના દાયકામાં આપણા દેશમાં હરિયાળી ક્રાંતિ આવી હતી, એટલે કે અનાજના ઉત્પાદનમાં અને ખેતીના ઉત્પાદનમાં ઘણો વધારો થયો હતો, પણ વેપાર ઉદ્યોગનો વિકાસ જોઈએ એટલો નહોતો થયો. તો સરકારે પાછળ વળીને જોયું કે ભાઈ આપણા દેશમાં 40 વર્ષમાં શા માટે વેપાર ઉદ્યોગનો વિકાસ ન થયો? તો સરકારને કારણો જાણવા મળ્યા કે સરકારની જે નીતિ હતી બહુ કડક હતી વેપાર ઉદ્યોગને લગતી. પહેલાના સમયમાં 1951 થી 1991 લગી વેપાર ઉદ્યોગ શરૂ કરવો એટલે બહુ મુશ્કેલ વસ્તુ. કેટલી જાતની મંજૂરી લેવી પડે, કેટલી જાતના લાયસન્સ લેવા પડે, કેટલી જાતના કાગળિયા સરકારને દેવા પડે, પછી સરકાર આપણને મંજૂરી આપે. કેટલાય તો માનતાઓ રાખવી પડતી કે હે ભગવાન, આ વેપાર ઉદ્યોગ શરૂ કરવો છે, અમારું કામ થઈ જવું જોઈએ. પણ સરકારને એમ લાગ્યું કે જો આવી કડક નીતિ આપણે રાખશું તો આપણા દેશમાં વેપાર ઉદ્યોગનો વિકાસ નહીં થાય. નો ડાઉટ, આપણા દેશમાં ખેતી ક્ષેત્રનો ઘણો વિકાસ થઈ ગયો હતો આયોજન પંચની વિવિધ યોજનાઓને કારણે, પણ વેપાર ઉદ્યોગમાં આપણે ઘણા પાછળ હતા. અને 1991નું વર્ષ એવું હતું કે આ વર્ષે આપણા દેશનું જે વિદેશી હુંડિયામણ જે હોય, વિદેશી કરન્સી, એ ખૂબ જ ઘટી ગઈ હતી. અને આપણા દેશનું જે સોનું છે એ આપણે વિશ્વ બેંકમાં ગીરવે મૂકવું પડ્યું. એટલે 1991માં સરકારને આર્થિક સુધારા કરવાનું નક્કી કર્યું કે હવે દેશમાં વેપાર ઉદ્યોગનો વિકાસ કરવો જરૂરી છે, કારણ કે ખેતીના વિકાસ દ્વારા પણ ખોરાકની જરૂરિયાત પૂરી થશે, પણ આપણી જે બાકીની જીવન જરૂરિયાતની વસ્તુ છે એ ઉદ્યોગો દ્વારા આપણે પૂરી કરીએ છીએ. તો સરકારે એ વેપાર ઉદ્યોગનો વિકાસ કરવા માટે 1991માં ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણે ત્રણ કરણ 1991માં જ અમલમાં આવ્યા હતા. આપણા દેશની વાત કરીએ તો, અને બાળકો ત્યારના સમયમાં આપણા દેશના જે નાણામંત્રી હતા એ ડોક્ટર મનમોહનસિંહ હતા. એણે આ સૂચન ત્યારની સરકારને કર્યું હતું. ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ આ ત્રણે ત્રણ આર્થિક નીતિ છે, એટલે એને આર્થિક સુધારા અથવા નવી આર્થિક નીતિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આ પ્રકરણમાં ત્રણે ત્રણ કરણની, એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ એની વિગતવાર માહિતી આપણે મેળવશું. ચાલો બાળકો, હવે આપણે પહેલા જોશી ઉદારીકરણ. અર્થ અહીંયા લખેલો છે, સરકાર તરફથી વેપાર ઉદ્યોગમાં અમલમાં મૂકવામાં આવે કડક નિયમો કે નિયંત્રણોમાં ઘટાડો કરવો કે તેને દૂર કરવા તેને ઉદારીકરણ કહેવાય. હમણાં મેં તમને કીધું કે 1951 થી 1991 સુધી શું હતું, સરકારના નિયમો બહુ કડક હતા. નાના ઉદ્યોગ હોય, મોટા ઉદ્યોગ હોય, ઉદ્યોગ સ્થાપવા એટલે બહુ મુશ્કેલ હતું. કારણ એક જ, કેટલી જાતના નિયમો સરકારે બનાવ્યા હતા કે ફલાણું લાયસન્સ લઈ આવો, બોલો પરવાનો લઈ આવો, બોલો કાગળિયો લઈ આવો, કેટલાય તો કંટાળીને ઉદ્યોગ શરૂ કરવાનું માંડી પડ્યું. પણ હવે સરકારને એમ લાગ્યું કે ભાઈ આવા કડક નિયમ રાખશું તો આપણા દેશમાં વેપાર ઉદ્યોગનો વિકાસ કોઈ દી ન,
તમે ઘરે બેઠા હો ને તો તમને કોઈ પર વિચાર આવવો જોઈએ કે આ સેમસંગ કંપની તો બધી ભારતની નથી, આ સેન્ટ્રો કંપની, હ્યુન્ડે કંપની એ ભારતની નથી, તો એ સેમસંગ નો મોબાઈલ કે સોની નું ટીવી ભારતમાં કઈ રીતના મળતું હશે? ભારતમાં નહીં, રાજકોટમાં કઈ રીતના મળતું હશે? તો આપણને એ પ્રશ્નોનો જવાબ અહીંયા મળશે. આ બધી જે વિદેશી વસ્તુઓ છે આપણા દેશમાં સરળતાથી શું કામ મળવા માંડી? તો કે ભાઈ, સરકારે આ ત્રણ નીતિ અમલમાં મૂકી, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ. એ કોઈ જાદુ મંતર નથી થયું. વિદેશી વસ્તુ અત્યારે સરળતાથી તમારા શહેર કે તમારા ગામમાં તમને મળી રહી છે, એનું એક જ કારણ આ ત્રણ સરકારની નીતિ. ઉદારીકરણની નીતિમાં સરકારે શું કર્યું? તો કે ભાઈ, ઓલા જે કડક નિયમો હતા, કેટલી જાતના નિયંત્રણ કે પ્રતિબંધ મૂકી દીધા હતા, એમાં સરકારે ધીમે ધીમે ઘટાડો. જો નામ જ કેવું છે, ઉદારીકરણ, ઉદાર નીતિ અપનાવી સરકારે. કારણ કે સરકારને હવે વેપાર ઉદ્યોગનો વિકાસ કરવો હતો. આઝાદી પછી ખેતીનો ઘણો વિકાસ કરી લીધો હતો સરકાર દ્વારા અને વિવિધ યોજના દ્વારા. પણ હવે વાત કરવાની છે શેની? તો કે ભાઈ, વેપાર ઉદ્યોગના વિકાસની. તો એના માટેની આ નીતિ છે ઉદારીકરણની. તો ઉદારીકરણની નીતિ અર્થમાં શું લખશો? સરકાર તરફથી વેપાર કે ઉદ્યોગમાં જે કડક નિયમો કે નિયંત્રણો હતા એ ધીમે ધીમે ઘટાડો કરવો કે એને દૂર કરવા. સરકારે આ નીતિ અમલમાં મૂકીને કેટલી જાતના નિયંત્રણો, કેટલી જાતના મંજૂરી મેળવવાની જે સિસ્ટમ હતી એ બધી દૂર કરી નાખી. અત્યારે તમને જાણીને આશ્ચર્ય થશે બાળકો, અત્યારે ભારતના મોટાભાગના રાજ્યમાં તમારે નાનો ઉદ્યોગ શરૂ કરવો હોય, મધ્યમ ઉદ્યોગ શરૂ કરવો હોય કે ગૃહ ઉદ્યોગ શરૂ કરવો હોય, ઓનલાઈન પ્રોસેસ છે. એની એક વેબસાઇટ છે, એમાં જઈને તમે વેપાર ઉદ્યોગની મંજૂરી સરળતાથી મેળવી શકો છો. પહેલાં શું હતું? અહીંયા રાજકોટમાં કારખાનું નાખવું હોય મેટોડામાં, તો તમારી ફાઇલ કે અમદાવાદ ગાંધીનગર જાય, ગાંધીનગરમાંથી કેન્દ્ર સરકાર પાસે જાય, કેન્દ્ર સરકાર પાસેથી પાછી રાજ્ય સરકાર પાસે આવે, રાજ્ય સરકાર પાસેથી પાછા તમારા શહેરમાં આવે. 6 મહિના 8 મહિના 10 મહિના ઘણાએ માનતાવું રાખ્યું હોય કે આ ફાઇલ ઓકે થઈને આવે તો કંઈક ધંધો શરૂ થાય. પણ હવે એવું નથી. હવે સરકારના નિયંત્રણ છે પણ એટલા બધા નથી કે જે પહેલાં હતા. હવે આ ઉદારીકરણની નીતિ આપણે અપનાવી તો એનાથી આપણને ક્યાં લાભ થયા? બોર્ડની એક્ઝામમાં અર્થ અને લાભ એ 3 માર્કમાં પૂછી શકે, અર્થ અને ગેરલાભ એ પૂછી શકે, લાભાલાભ એ પૂછી શકે. જો બાળકો, અહીંયા વિદ્યાર્થી ભૂલ કરે છે. લાભાલાભનો મતલબ શું લેવાનો? લાભ અને ગેરલાભ. ઘણા પછી લાભાલાભ વાંચીને શું કરી નાખ્યા? લાભ લખ્યા, પછી કહે સાહેબ પૂરા માર્ક ન આવ્યા. લાભાલાભનો મતલબ શું? લાભ અને ગેરલાભ તમારે બે જણાવવાના આવે. હા, તમને ચોખવટ પાડીને કીધું હોય ભાઈ ઉદારીકરણનો અર્થ જણાવીને લાભ જણાવો તો ખાલી લાભ જ લખવાના. તમને એમ કે ગેરલાભ જણાવો તો ખાલી ગેરલાભ. પણ એમ કે લાભાલાભ જણાવો તો લાભ અને ગેરલાભ બે લખશું. હવે પેલો લાભ કયો થયો? તો કે સરકારે ઉદારીકરણ અપનાવ્યું એના કારણે ખાનગી ઉદ્યોગોની સંખ્યા વધી. તમે આ પ્રાથમિકમાં ભણી ગયા છો, ખાનગી ઉદ્યોગ અને જાહેર ઉદ્યોગ. જે ઉદ્યોગમાં માલિકી વ્યક્તિ કે વ્યક્તિના સમૂહની હોય એ ખાનગી ઉદ્યોગ કહેવાય, દેશી ભાષામાં પ્રાઇવેટ. જેમાં માલિકી સરકારની હોય જાહેર ક્ષેત્રના ઉદ્યોગ કહેવાય. તો અત્યાર લગી આપણા દેશમાં ખાનગી ઉદ્યોગો બહુ ઓછા હતા, લિમિટેડ. ગણવા બેહો તો સરળતાથી ગણી શકો. અત્યારે ઇન્ટરનેટમાં સર્ચ કરજો જે, તમારા પાનાના પાના ભરાઈ જાય એટલા ખાનગી ઉદ્યોગ છે આપણા દેશમાં. એ જાદુ મંતર નથી થયું, એ આ ઉદારીકરણના કારણે. તો ઉદારીકરણની નીતિનો પહેલો મોટો મોટો ફાયદો આ થયો કે આપણા દેશમાં ખાનગી ઉદ્યોગો, પછી આપણા દેશના છે ઘણા વિદેશી છે, વિદેશી કંપનીઓ ઘણી છે જ ભારતમાં કાર્યરત. તો ખાનગી ઉદ્યોગોની સંખ્યા દિવસે દિવસે વધવા લાગી કારણ કે સરકાર ઉદાર નીતિ અપનાવી. બીજો ફાયદો શું થયો? તો કે ઉદ્યોગોની સંખ્યા વધી એટલે વસ્તુનું ઉત્પાદન વધ્યું. વસ્તુ ક્યાં બને? તો કે ઉદ્યોગ કે કારખાનામાં. એટલે આની સંખ્યા વધી એટલે સ્વાભાવિક વસ્તુના ઉત્પાદનમાં શું થયો? વધારો થયો. ત્રીજો ફાયદો શું થયો? વિદેશ વ્યાપારમાં વધારો થયો. અત્યાર લગી તો શું હતું? આપણે બીજા દેશ પાસેથી વસ્તુ મંગાવવી પડતી. ફોર વ્હીલર એ આપણે ન બનાવી શકતા. ઓલું સ્ટીયરિંગ ઓલા દેશ પાસેથી મંગાવ્યું હોય ને, એન્જિન ઓલા દેશ પાસેથી મંગાવ્યું હોય ને. હવે શું થઈ છે? તો કે હવે તો આપણે ટાટા કંપની જોવો છો તમે, મોટા મોટા ટ્રક બનાવીને વિદેશમાં વેચે છે. એવી તો ઘણી વસ્તુ છે કે જે હવે આપણે વિદેશમાં વેચવા માંડ્યા છીએ આના કારણે, આર્થિક ઉદારીકરણના કારણે. તો આપણા વિદેશ વ્યાપારમાં વધારો થયો, આ ત્રીજો લાભ. ત્યાર પછી વિદેશી હુંડિયામણ. એટલે શું વળી? આપણે કોઈ દેશમાં વસ્તુ વેચી તો મફતમાં તો વેચવાનું નથી. અમેરિકામાં કોઈ માની લ્યો વસ્તુ વેચી તો અમેરિકાવાળા તો ભારતના કરન્સી છાપતા નથી, તો એ લોકો શું કરશે ભાઈ? ધૂંબો મરશે આપણને કે નથી દેવા? ના, એવું નહીં કરે. અમેરિકાવાળા ડોલરમાં ચૂકવણી કરશે. એટલે વિદેશી રૂપિયા જે આપણા દેશમાં આવે એને શું કહેવાય? વિદેશી હુંડિયામણ. તો આપણા દેશે વેપાર વધ્યો એટલે વિદેશી હુંડિયામણની આવકમાં શું થયો? વધારો થયો. આંતરમાળખાકીય સુવિધા વધી. એટલે શું વળી? આંતરમાળખાકીય વેપાર ઉદ્યોગના વિકાસ માટે જે
પાયાની જરૂરિયાત કે સુવિધા છે એને આંતરમાળખાકીય સુવિધા કહેવાય. દાખલા તરીકે વીજળી, પાકા રસ્તા, રેલવે, આ બધી આંતરમાળખાકીય સુવિધા કહેવાય. તો સરકારને એમ લાગ્યું કે ભાઈ નવા નવા વેપાર ઉદ્યોગ શરૂ કરવા છે તો આપણે આ પાયાની જે સુવિધા છે એ જે તે ગ્રામ્ય વિસ્તાર ને શહેરી વિસ્તારમાં આપણે આપવી પડશે. એટલે સરકારે શું કર્યું, દેશમાં નવા પાકા રસ્તા બનાવ્યા, રેલવેનો વિકાસ કર્યો, અલગ અલગ વિસ્તારોમાં બેંક, તમે મેટોડામાં જ જાજો જે કેટલી બધી બેંકો છે, કારણ કે આ તમારે જ ભવિષ્યમાં વેપાર કે ઉદ્યોગ નાખવો. ચાલો તો તમે શું કરશો, રાજસ્થાનના રણમાં નાખશો, હિમાલય પર્વત ઉપર નાખશો? નહીં નાખો. કા કે અહીંયા ક્યાં બેંક છે, અહીંયા ક્યાં પાકા રસ્તા છે, ત્યાં ક્યાં વીજળીની સુવિધા. તમે એવી જ જગ્યાએ વેપાર કે ઉદ્યોગ શરૂ કરશો જ્યાં આવી સુવિધા હશે. તો સરકારને એમ લાગ્યું કે હવે દેશમાં જો વેપાર ઉદ્યોગનો વિકાસ કરવો હોય છે તો આ બધી ફેસિલિટી આપણે આપવી પડશે. તો આપણા દેશમાં આંતરમાળખાકીય સુવિધામાં શું થયો, વધારો થયો. તો પહેલો ફાયદો કયો થયો બાળકો, ઉદ્યોગોની સંખ્યા વધી. સંખ્યા વધી એટલે શું થયું, વસ્તુના ઉત્પાદનમાં વધારો થયો. વસ્તુનું ઉત્પાદન વધ્યું, વિદેશ વ્યાપારમાં શું થયો, વધારો થયો. વિદેશ વ્યાપાર વધ્યો એટલે બીજા દેશની જે કરન્સી કે ચલણ છે આપણા દેશમાં આવ્યું એટલે વિદેશી હુંડિયામણમાં શું થયો, વધારો થયો. આંતરમાળખાકીય સુવિધામાં શું થયો, વધારો થયો. આ એના લાભ હતા. હવે ગેરલાભ, ઉદારીકરણની નીતિ 100% સારી કે સફળ છે એમ ન કહી શકે, કારણ કે એના કેટલાય ગેરલાભ છે. ક્યાં ક્યાં છે? પેલો ગેરલાભ, ઇજારાશાહીમાં ઘટાડો ન થયો. ઇજારાશાહી એટલે શું? મેં તમને 18મા ચેપ્ટરમાં કીધું હતું, હરીફાઈ ને ઇજારો યાદ છે કોઈને? જ્યારે બજારમાં વેચવાવાળા અનેક હોય ત્યારે હરીફાઈ છે એમ કહેવાય, અને વેચવાવાળા મર્યાદિત એક બે જ હોય ત્યારે ઇજારો કહેવાય. તમે જીઓનું જ ઉદાહરણ લ્યો ને, જ્યારે 4G સેવા લોન્ચ થઈ વેચવાવાળો એક જ હતો જીઓવાળો, એટલે બારે લાઈનો લાગતી દુકાનની બહાર, આધાર કાર્ડ લઈને માણા પહોંચી જતા સવારમાં પોરમાં ટિફિન લઈને જીઓનું કાર્ડ લેવું છે. હવે 5G એવું જ થાય, જોઈજો તમે. 5G સુવિધા જે સૌ પ્રથમ શરૂ કરશે, જો આ બજારનો નિયમ છે, બજારમાં જ્યારે કોઈ પણ નવી પ્રોડક્ટ લોન્ચ થાય ત્યારે એનો ઇજારો જોઈએ હંમેશા, પછી ધીમે ધીમે એ હરીફાઈમાં ફેરવાય. તો અત્યાર લગી સરકારને એમ હતું કે ભાઈ નવા નવા ઉદ્યોગ આવશે તો ઇજારો ઘટશે, પણ એવું ન થયું. હજી ઘણા ઉદ્યોગો આપણા દેશમાં લિમિટેડ છે, કેટલીક વસ્તુ બનાવતા ઉદ્યોગોની સંખ્યા બહુ ઓછી છે. ઇજારામાં હંમેશા ગ્રાહકનું શોષણ જ થાય. ઓમ તમે જુઓ તો ગ્રાહક એ બજારનો રાજા કહેવાય, પણ ક્યારે કહેવાય, જ્યારે બજારમાં હરીફાઈ હોય ત્યારે. હજી ઘણી વસ્તુ બનાવતી કંપની આપણા દેશમાં લિમિટેડ છે, એટલે ઇજારાના કારણે ગ્રાહકોનું શોષણ થાય. કેવું કેવું શોષણ થાય, તો કે ઘણીવાર વધુ કિંમત ચૂકવવી પડે, ઘણીવાર ભેળસેળવાળી વસ્તુ ગ્રાહકોને મળતી હોય. તો આ ઇજારાશાહીમાં સરકારને એમ લાગ્યું કે ઉદારીકરણ અપનાવશું, નવી નવી કંપની સ્થપાશે, ઉદ્યોગ આવશે એટલે ઇજારો ઘટશે, પણ એવું ન થયું. થોડો ઘણો ઘટ્યો પણ જોઈએ એટલો ઘટાડો થયો નહીં. તો આ એનો પહેલો ગેરલાભ. બીજો, સરકારે બધું ધ્યાન ઉદ્યોગો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. 1951 થી 91 લગી શું કર્યું ભાઈ, ખેતીની વાંહે જ પડી ગયા. હરિયાળી ક્રાંતિ આવીને ઉત્પાદન વધ્યું ને ઓહો, હવે તો કે હવે ઉદ્યોગ વાંહે પડ્યા, ખેતી વાંહે ધ્યાન ઘટાડ્યું. તો એના કારણે આપણા દેશમાં ખેતીનો વિકાસ ઘટ્યો. એ બેલેન્સ રાખવાની જરૂરિયાત હતી સરકારે, પણ સરકારે એ બાબતમાં થોડું ધ્યાન ઓછું કેન્દ્રિત કર્યું, એના કારણે આપણા દેશમાં ખેતીનો વિકાસ ધીમે ધીમે ઘટવા માંડ્યો. તો એનો બીજો ગેરલાભ છે. ત્રીજો ગેરલાભ, આવકની અસમાનતા વધી. આ મેં તમને કીધું હતું આની પહેલાં, યાદ છે તમને? આવકની અસમાનતા યાદ કરો, અમીર વધારે અમીર હોય અને ગરીબ વધારે ગરીબ હોય. નીતા ભાભી એટલે નીતા અંબાણી, 1 લાખ રૂપિયાની કોફી પીવે, એક બાજુ ઝૂંપડપટ્ટીમાં રહેતો ગરીબ બચારો, બપોરે જમ્યો છે તો એને ખબર નથી કે સાંજે મળશે કે. આ આવકની અસમાનતા, હાવ સરળ ભાષામાં કહેવું હોય તો, એક વર્ગ વધારે અમીર હોય, એક વર્ગ વધારે ગરીબ હોય, આ આવકની અસમાનતા. તો સરકારને એમ લાગ્યું કે ભાઈ નવા નવા ઉદ્યોગના કારણે લોકોને રોજગારી મળશે, લોકોની આવક વધશે, આવકની અસમાનતા ઘટશે, પણ એવું ન થયું. જે લાભ મળ્યા એ ખાનગી ઉદ્યોગના માલિકોને મળ્યા, લખપતિમાંથી કરોડપતિ, કરોડપતિમાંથી અબજોપતિ, અબજોપતિમાંથી વનસ્પતિ થતો જ ગયો, પતિનો પતિ જ થતો ગયો, અને ઓલો બચારો હાવ પતી ગયો ગરીબ વર્ગ. એટલે આ આવકની અસમાનતા જોઈએ એટલી ઘટી નહીં. છેલ્લો ગેરલાભ, આયાતો વધી, નિકાસો ઘટી. પહેલાંથી ખબર હોય આયાત અને નિકાસ પ્રાથમિકમાં આવી ગયું છે, ખ્યાલ છે? આયાત એટલે શું અને નિકાસ એટલે શું? હાવ સરળ, આયાત એટલે આવી જા,
નિકાસ એટલે નીકળી જા, બીજા દેશમાંથી આપણા દેશમાં વસ્તુ આવતી હોય એને આયાત કરી કહેવાય, આપણા દેશમાંથી બીજા દેશમાં આપણે વસ્તુ વેચી એને નિકાસ કરી કહેવાય. એટલે જ મેં કીધું આયાત એટલે આવી જા. બીજા દેશમાંથી વસ્તુ આપણા દેશમાં આવે છે આયાત, આપણા દેશમાંથી બીજા દેશમાં વસ્તુ જાય છે નિકાસ. તો આયાત શેની કરી? તો કે નવી નવી વેપાર ઉદ્યોગના કારણે કારખાનો તો આવ્યો પણ કાચો માલ હતો નહીં, એટલે સરકારે આયાતું વધારી એટલે સરકારનું દેવું વધ્યું. હે, તો ઉદારીકરણને કારણે આપણા દેશની આયાતો વધી, નિકાસો ઘટી, એના કારણે શું થયું? તો કે ભાઈ દેશના અર્થતંત્ર ઉપર એની અસર પડી. તો આ હતા ઉદારીકરણના ગેરલાભ. બરોબર છે બાળકો? તો હવે પછીના આપણે જે લેક્ચર આવશે એની અંદર આપણે ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની માહિતી આપણે મેળવશું.